અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી સૌથી પહેલા આપને અમારા વિડીયો મળી શકે. આભાર. બધાય દૂર દૂર ઉભેલા ભાઈઓ બધાને મારી વિનંતી, મંડપની સે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લો, કારણ કે આ તો બાપ હાથબ ગામનું આંગણું હોય અને એમાંય કાળ ભૈરવ દાદાની જગ્યા હોય, એનું સાનિધ્ય હોય. અને બહુ સરસ મજાની વાત છે ભાઈ, કારણ સમૂહ લગ્નનું આયોજક હોય દર વર્ષે પાછું એમ ભાવ કેવો છે બાપા. અને એમાંય હાથબ ગામ ગામ સમસ્ત દાદાના સાનિધ્ય મળી ગયા. સમૂહ લગ્નનું આયોજક હોય એમાં ભગવતીનો જગદંબાનો માંડવો નાખ્યો હોય, પણ મજા કરવી છે, આનંદ કરો હૃદયના ભાવથી, કારણ કે ભાવ એવો છે. ભાવ હોય ના ભગવતી હોય, ભાવ હોય ના ભગવાન હોય, ને ભાવ નથી ને કાંઈ નથી. પણ હાથબ ગામનો એવો ભાવ છે, અમારા ભરત કાકાનો એનો બધાનો એવો ભાવ છે કે આવું સરસ મજાનો કાર્યક્રમ હોય અને એમાંય હાથબ ગામની માલિકા સમૂહ લગ્નની માલિકા દીકરીના અવસર હોય એમાં ભગવતીનો માંડવો હોય, કારણ દુનિયાની માલિકા બે માંડવા થાય ભાઈ, એક તો દીકરીનો માણા માત્રને જંજાળની માલિકા ઉતારી દે બાબા, અને પાછું એની માલિકા ભગવતીનો માંડવો માણા માત્રને ભાવ પાર ઉતારી દે એવું હાથબ ગામનું આંગણું હોય તો બહુ મજા કરવી. જ્યાં લગ્ન તમને મજા આવે ત્યાં લગ્ન આનંદ કરવો હૃદયના ભાવથી, કારણ કે ભાવ જ એવો છે બાપ. ડાક ડમરૂનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા શુભ શરૂઆત જય બોલી હૃદયના ભાવથી. અરે બાપ, કવિ કે અંતરના ભાવનો કરો આંકલો, પછી શિથરાતળનો ઢીંગલો હોય તો એ ધ્રુજી જાય, એમ ભગવતીના સાનિધ્યની માલિકા બેઠા છે, દાદાના સાનિધ્યની માલિકા બેઠા છે. તો જ્યાં લગ્ન મારો અવાજ સાંભળે ભાઈઓ બહેનો વડીલો માતા બાળકો તમામ જય બોલવામ પાપ લાગે બધું રાવળ દેવ માથે, અને ભલામણા પેટ પૂર્ણ જય બોલો. અને ભગવતી કે વધારે નહીં પણ આજનું ગમે એવું પાપ કર્યું હોય બાળીને ભસ્મ ન કરે તો બાપ આજ હાથબ ગામના આંગણે મારા કાળ ભૈરવને ભગવતી મેલતી ન કહેવાય બાપ. તો જ્યાં લગ્ન મારો અવાજ સાંભળે ભાઈઓ બહેનો વડીલો માતા વળકો તમામ બે ભૂજા કહેતા બે હાથ અધર કરી અને પેટ પૂરણ જય બોલજો, ભલે આમ આગા બેઠા હોય આમો જ બોલીએ શ્રી મેલડી માતાજી કાળ ભૈરવ દાદાની ચામુંડા માતાજી કોણિયારી માતાજી શિકોતર માતાજી મહાકાળી માતાજી ઓ નમઃ પાર્વતી પતય હર હર મહા સાંકળે બાંધો સત્તા ન આવે, પણ ભગવતી નો ભાવ જોઈ અને એમાં સમૂહ લગ્ન હોય દીકરી નો ભાવ જોઈ અહીંયા ભોવા પધાર્યો, એમને એકદમ જોરદાર તાળી જોરદાર. તેમજ અહીંયા મને મજા આવે, તમને સાંભળવાની મજા આવે,
તેવો અમારે ગગન સાવંત એમણે એક જાણ જોરદાર તાળી દીધો. જોરદાર બારિયા મૂવી આખા જિંદગીની માલિકા કેદ કરી લે ભાઈ, આપણે તો વૈયા જવાના, પણ એના જે કેમેરાની માલિકી આવે કેદ ન થાય, કદાચ દુનિયાની માલિકા જાય નહીં, આજીવન લગાણ એવું યાદગાર રહી જાય એવા બારિયા મૂવી વિડીયો શૂટિંગ વાળા ભાઈને જોરદાર તાળી. જોરદાર. અને ભગવતી આ તો માં છે બાપ, હે માનો માંડવો છે, અને જ્યાં લગ્ન મજા આવે ત્યાં લગ્ન આનંદ કરવો હૃદયના ભાવથી, કારણ કે મને હરખના તેડા માતા નથી. હે દીકરી હોય આપણા ઘરે પોતાના ઘરે લગ્ન હોય તો આપણે હરખ હોય, પણ આ તો બાપ હાથબ ગામના આંગણે અને એમાંય દીકરીઓને પાવન કરતી આ ભૂમિ મારા કાળ ભૈરવદાદાની જગ્યામાં આજે હું અહીંયા આવ્યો છું, પણ દાદાના નામ પર એકદમ જોરદાર તાળી દીધો. જોરદાર. અને આનંદ કરવો હૃદયના ભાવથી, ને એ ખાસ કહી દો કાંઈ જે કાંઈ આવે ને એ તમામ અહીંયા દીકરીની વાહે વપરાય છે, એટલે આની માલિકા ભગવતી અને ભગવાન આપ્યું હોય તો પાછા વાપરજો, લેખે જાય એટલા માટે, દીધું હોય એના માટે, નથી દીધું એના માટે કોઈ નહીં, કારણ કે આ તો આનંદ છે. પણ આ દીકરીઓના લેખે જાય માના માંડવાની માલિકા દીકરીઓના, આવો માતાજીનો માંડવો ગણો કે દેવનો માંડવો ગણો કે દીકરીનો ગણો, પણ આ તો ભગવતીનું સાનિધ્ય છે ને એમાંય મારા કાળ ભૈરવની જગ્યા છે. આનંદ કરો હૃદયના ભાવથી, પણ ક્યાંય
દેખો તમારા નામના ને બાપો બાપો હે ઓયા સ્વરી ના મંગળ હોય એક દિશા પણ યા લાલીલા જન વાસ વઢાવ્યા એ ઓયા ફેરાઈ ફર્યો જ એક દિખાતથી ધરતી નો ભારતીલો મારો વીરબા સંગી કહેવાય ભાઈ મઢ નો મવડી કહેવાય જગ દેન્દ્રી કરોડ દેવાળો બાવન વીર સોહાણ જોગણી 9 લાખ લો બડિયાળી અને એક દિના સમય મારા વીરબા સંગી ને સોગટ ના ડુંગરે લાટે કોટે પ્રણામવા જતા છે ભાઈ ભગવાન ભોળિયોનાથ માતાજી પાર્વતી અને તેથી દેવ તમામ દેવ એને પરણાવવા જાય એટલા માટે અમારે કવિ લખે શું કહે હજારો હાથી વીરા તારી જાન મારે એ ભોળોનાથ ઘોડા ચામુંડા છે એટલા માટે કવિ લખે શું કહે પણ માડી ખડ પાણી ને માડી ખડ પાણી ને ચામુંડા ખાખરા
હરે રે ઓલા ધોળા પાણા નો નો હોય પાર પછી માડી વગર જા એ ઓલા વગાર એ દિવે જહો કે વાળો કરે હરે રે માડી પડ જોયો ચામુંડા તારો દેવ ગો પંછાળ એવી મારી દેવકા પંછાળ ની દેવ જગદંબા મારી વિહા બુદાળી આઈ ચામુંડા બારિયાના કોળની માલકી આવ્યા છે બાપા પણ કદાપી ક્યાંક બારિયાના કોળની માલકી નાનો એવો છોકરો મારી ભગવતીને યાદ કરે કે હે માં હે મારી વિહા બુદાળી જગદંબા ચામુંડા મારી આ મને દુખ પડ્યું અને ભગવતી એનો અવાજ ને સાંભળી અરે બારિયાના મઢ મંદિર ની માલિકા મારી જગદંબા પવન ની પુતળી બની અને બારિયાના કદાપી દુઃખ ને ભાંગી ને ભૂકો ન કરે ને તો મારી બારિયાના ક્રમ ભાગલા ની ચામુંડા નો કહેવાય અને ઈ ભગવતી માતાજી આ ચામુંડા આવ્યા પણ શું કહેવાય ભગવતી નું માંડવું એક તાળી પડો આ બેઠેલા તાળી પડો બાપ ભગવતી ના નામ ઉપર તાળી પડો ધન્યવાદ ધન્યવાદ